चैनल ऑफ वडोदरा। वडोदरा शहर कांग्रेस द्वारा कॉर्पोरेशन ने फाड़वेल वनीकरण ना नामे पब्लिक प्रॉपर्टी ना प्लॉट नो दुरुपयोग थई रह्यो छे, जेना विरोध में कांग्रेस द्वारा आज आजवा रोड वोर्ड नंबर 9 नी कचेरी पासे आवेला जायंट्स दर्पण आनंद आश्रम खाते देखाव करी आ प्लॉट में गार्डन बनावी लोगों माटे खुल्लो करवा मांगणी करी हती। म्युनिसिपल कॉर्पोरेशन द्वारा ग्रीन बेल्ट ओपन स्पेस की खुली जमीनों वनीकरण माटे स्वैच्छिक संस्थाओं ने फाड़वणी करवामां आवती हती। अत्यार सुधी में 46 प्लॉट विविध संस्थाओं ने आपवामां आव्या छे, जेमां भाजपना धारासभ्यो सांसद सभ्य तेमज केटलीक स्वैच्छिक संस्थाओं वनीकरण करवाने बदले तेमां गैरकायदे बांधकाम करी दीधा छे। लोकोना उपयोग माटे प्लॉट खुला राखवाने बदले बंद करी देवामां आव्या छे अने मात्र संस्थाओं द्वारा ज तेनो उपयोग थई रह्यो छे, तो केटलीक संस्थाओं जग्या भाड़े आपे छे। आ समग्र बाबतोने ध्यानमां राखी कांग्रेस पक्ष द्वारा छेल्ला 3 दिवसथी आंदोलन शुरू करवामां आव्युं हतुं, जेमां संसद सभ्यना नामे फाड़वामां आवेल प्लॉट खाते विरोध कर्यो हतो। त्यारबाद आजे आजवा रोड जायंट्स दर्पण आनंद आश्रममां ते शहर प्रमुख प्रशांत पटेल अने विपक्षी नेता अमीनबेन रावत सहितना कार्यकर्ताओए विरोध कर्यो हतो। कांग्रेस पक्षना आगेवानोए देखाव योजी आ प्लॉट पासे लोको माटे गार्डन बनावी खुल्लो मूकवामां आवे तेवी मांगणी करी हती। બેઝિકલી ઓપન સ્પેસ છે, આપવાનો હેતુ ગાર્ડન બનાવવાનો હતો અને 1787 ચોરસ મીટરનો આ પ્લોટ છે। આ પ્લોટની અત્યારે આપ જોઈ રહ્યા છો, અહીંયા ગાર્ડન જેવું કંઈ બનાવવામાં આવ્યું નથી। પેવર બ્લોક કરી અને પર્પઝ પોતાના અંગત પર્પઝ માટે જે ઇન્સ્ટિટ્યુશનને આપ્યું છે એ લોકો યુઝ કરતા એવું દેખાઈ રહ્યું છે। આના પર તાળા વાગેલા છે, આજુબાજુના રહીશોને આ પ્લોટનો કોઈ ફાયદો નથી થતો। અમારી ડિમાન્ડ એ છે કે ગાર્ડન પર્પઝ માટે આપ્યો હોય તો તાત્કાલિક ગાર્ડન બનાવો, આ એજન્સી પાસેથી આ પ્લોટ રિકવર કરી આના તમામ જે કન્સ્ટ્રક્શન થયા છે એને ડિમોલિશ કરી અને આ ગાર્ડન ડેવલપ કરીને આજુબાજુના રહીશો માટે ખુલ્લો મૂકવામાં આવે। એ પ્લોટ એટલા માટે આપવામાં આવ્યા હતા કે ત્યાં ગ્રીનરી થાય, પર્યાવરણનો જે ઉદ્દેશ છે ઉદ્દેશનું પાલન થવું જોઈએ અને કરોડો રૂપિયાના પ્લોટ આપ્યા છે ગ્રીનરી કરવા આપ્યા, પણ આ જ જગ્યા પર તમે જુઓ કે આ જગ્યા પર ફ્લેવર બ્લોક નાખ્યા છે। જ્યારે તમે પ્લોટ લીધો તો આ સિનિયર સિટીઝન બેસે છે, અહીં તાળું માર્યું છે, તો શું વડોદરા શહેરમાં દરેક સિનિયર સિટીઝનનો અધિકાર નથી આવા પ્લોટો લેવાનો? તમારે જ્યારે પ્લોટ લીધો ત્યારે પાલિકાએ કીધું તમારે ગ્રીનરી કરવા માટે આ પ્લોટ લેવાનો છે, પણ ત્યારબાદ તમે એક ટ્રસ્ટ બનાવો છો, લિમિટેડ લોકો હોય છે, તાળું મારી રાખો છો, બીજા ઉપયોગ ના કરી શકે, કોર્પોરેશન જે પર્પઝથી આપ્યું છે એ પર્પઝ સોલ્વ ના થાય, તો આ કરોડો રૂપિયાની જમીન આવી રીતે દુરુપયોગ થાય ક્યાંથી ચલાવી લેવાય? ત્યારબાદ એ લોકોએ 75 પ્લોટ આપવાની પણ જાહેરાત કરી, તો ગ્રીનરી કરવાની વડોદરાની જે કોર્પોરેશનની માંગ છે તો એ ગ્રીનરી થઈ નથી, કોઈ જગ્યાએ પ્લાન્ટેશન નથી થયા, બધી જગ્યાએ ફ્લેવર બ્લોક થયા છે। અમારે માત્ર વિરોધ એટલો જ છે કે જે પર્પઝથી પાલિકાએ પ્લોટ આપ્યો છે એ પર્પઝથી પાલન થવું જોઈએ। તમે જે બાંધકામ કર્યું છે ગ્રીન બેલ્ટમાં 10% જ બાંધકામની પરમિશન હોય, તમે એનાથી વધારે બાંધકામ કર્યું છે, એટલે તમે વ્યક્તિગત ઉપયોગ કરવા માટે પાલિકાના પ્લોટનો દુરુપયોગ કર્યો એ ક્યાંથી ચલાવી લેવાય? અને તમે તાળું મારી નાખો, બીજા આ વિસ્તારના જે સિનિયર સિટીઝન છે તો એ લોકો પણ ઉપયોગ ના કરે, બધા મન માટે હોવું જોઈએ અને ગ્રીનરી કરીને તમે બેસો ને, પર્પઝ સોલ્વ કરો। એટલે આવા તમામ પ્લોટોને અમારી નમ્ર વિનંતી છે આવા પ્લોટો પરત લઈ લેવા જોઈએ અને કોર્પોરેશને જાતે ગ્રીનરી કરવી જોઈએ, એ જ અમારી ડિમાન્ડ છે।